हेलो स्टूडेंट्स, जय गुरुदेव। नवीक ऑनलाइन लर्निंग में आप सबनु फरीवार हार्दिक स्वागत है। यू आर वेलकम। ओके स्टूडेंट्स, स्टैंडर्ड 9 एंड 10th, टुडे वी आर गोइंग इंग्लिश ग्रामर पॉइंट द टेन्सेस। विद्यार्थी मित्रों, तमे लोको अत्यारे टेन्स सीखी रह्या छो। टेन्स में जे लास्ट विडियो जे हतो ए हतो द प्रेजेंट कंटीन्यू टेन्स, चालू वर्तमान काल, यानी कि तमे अत्यारे कंटीन्यू टेन्स जे छे ई सीखी रह्या छो। हवे चालू वर्तमान काळनी थोड़ी आपणे वात करीए, थोड़ू एनु रिविजन करीए। अमुक विद्यार्थीए विडियो ए न पण जोयो होय तो चालू वर्तमान काळनुं जे कंई वाक्य जे छे एनो यूज क्यां थाय छे, तो कि जे क्रिया जे छे ई अत्यारे तमारी आँखनी सामे थई रही होय, तमे अत्यारे क्रिया सांभळी रह्या छो, ए जे बनाव बनी रह्यो छे तमे जोई रह्या छो अथवा सांभळी रह्या छो, तमारी नजरनी सामे जे क्रिया थई रही छे एनी ज्यारे तमारे वात करवी होय त्यारे आपणे चालू वर्तमान काळनो यूज करीए छीए, ध प्रेझेंट कंटीन्यू टेन्स। एनी अंदर वाक्य रचना केवा प्रकारनी होय, एनुं जे सेंटेन्सनुं जे स्ट्रक्चर जे छे, फॉर्मेशन छे, ई केवा प्रकारनुं होय, तो के सौ प्रथम वाक्यनो कर्ता आवशे, प्लस एम इज आर, यानी कि टू बी वर्तमान काळना रूपो आवे, एम इज आर, प्लस आईएनजी वाळू क्रियापद आवे। एना विषे तमे लोको शीखी गया छो। आईएनजी वाळू रूप जे छे कई रीते बनाववुं ए पण मैं तमने विडियो में आप्युं हतुं। प्लस कर्म अने अन्य शब्द, आ रीतनुं ए फॉर्मेशन होय छे मित्रों। फॉर एक्जाम्पल आपणे जोईए तो चालू वर्तमान काळनी अંદરની જે ક્રિયા હોય, કે તો આ દાખલા તરીકે મેં તમને ત્યારે કહ્યું હતું કે જ્યારે હું મારી જે ક્રિયા જે ચાલુ જે છે, આઈ એમ રાઇટિંગ ઓન ધ બોર્ડ, હું બોર્ડ ઉપર લખી રહ્યો છું, આઈ એમ સ્ટેન્ડિંગ હિયર, હું અહીંયા ઊભો છું, યુ આર રીડિંગ અ બુક, તમે પુસ્તક વાંચી રહ્યા છો, એ ક્રિયા તમારી એ સમયની અંદર ચાલુ છે, ત્યારે આપણે એ ચાલુ વર્તમાન કાળનો યુઝ કરીએ છીએ। स्टूडेंट्स, જ્યારે તમે લોકો પિક્ચરનું ડિસ્ક્રિપ્શન કરશો, જ્યારે કોઈ પણ ચિત્ર હોય એનું જ્યારે વર્ણન કરવામાં આવે, એ પણ એક્ઝામની અંદર આપણે પ્રશ્ન પૂછાય જે 4 માર્ક્સનો હોય છે, બોર્ડની અંદર 5 માર્ક્સનો પ્રશ્ન હોય છે, તો એની અંદર જે તમે ચિત્રની અંદર જે કાંઈ જોઈ રહ્યા છો એનું વર્ણન કરવાનું આવે, ત્યારે તમને એ ચાલુ વર્તમાન કાળ જે છે વધારે ઉપયોગમાં આવશે, રાઈટ છે। કોઈ બાળક છે એ પુસ્તક ખરીદી રહ્યું હોય, એ ચિત્રમાં તમે જુઓ છો તો એનું વાક્ય તમારે બનાવી શકાય કે ધ બોય ઇઝ બાઈંગ બુક, પુસ્તક ખરીદી રહ્યું છે। કોઈ ઘોડો છે એ રસ્તા ઉપર જઈ રહ્યો હોય તો ધ હોર્સ ઇઝ રનિંગ ઓન ધ રોડ, એ રસ્તા ઉપર એ દોડી રહ્યો છે, એ રીતનું વાક્ય હોય છે। એટલે ચાલુ વર્તમાન કાળનું વાક્ય જે છે એ તમારે સૌથી અગત્યના છે, અને ટેન્સ સૌથી અગત્યનો છે અને એકદમ ઇઝી છે, સરળ છે, વારંવાર આપણે એનો યુઝ કરવા જઈ રહ્યા છીએ। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે કન્ટિન્યુ ટેન્સની અંદર નંબર 2 આજે આપણે શીખીશું। નંબર 2 જે છે એ છે પાસ્ટ કન્ટિન્યુ ટેન્સ। પ્રેઝન્ટ કન્ટિન્યુ એની જગ્યાએ આજે આપણે શીખવાના છીએ પાસ્ટ કન્ટિન્યુ, યાની કે ચાલુ ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ એવી રીતે ચાલુ ભૂતકાળ। હવે ચાલુ ભૂતકાળનું જે વાક્ય જે છે એ કઈ રીતે બને છે, એનો યુઝ કેવી રીતે છે, જુઓ મિત્રો, યુઝ તો કે ભૂતકાળમાં અમુક સમયે ક્રિયા બની રહી હતી, સમજવાનો પ્રયત્ન કરજો। હવે પાસ્ટ એટલે ભૂતકાળ આવી તો તમારા મગજની અંદર એકદમ ક્લિયર થઈ ગયું છે, ભૂતકાળની અહીંયા વાત કરવામાં આવી છે। ઓકે, પછી અમુક ક્રિયા જે છે એ કોઈ પ્રકારનો ક્રિયા હોય, કોઈ પ્રકારની ઘટના હોય, કોઈ પ્રકારનો બનાવ હોય, એ સમયે બની રહ્યો હતો એવું તમારે જ્યારે કહેવું હોય ત્યારે ચાલુ ભૂતકાળનો યુઝ થાય। હવે આપણે થોડુંક વિસ્તારપૂર્વક આપણે વાંચ એ થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ, તો કે સાહેબ
ગઈ કાલે આ સમયે હું ટીવી જોઈ રહ્યો હતો. તમારી ક્રિયા એ સમયમાં કઈ ચાલુ હતી? તો કે ટીવી જોવાની. તો એનું જ્યારે વાક્ય બનાવવું હોય ત્યારે તમે કઈ રીતે બનાવો? તો કે સર, આઈ વોઝ વોચિંગ ટીવી એટ ધેટ ટાઈમ. આ સમયે હું ટીવી જોઈ રહ્યો હતો. ઓકે, મારા મમ્મી રસોઈ બનાવી રહી હતી. તો માય મધર વોઝ કુકિંગ ફૂડ. એ સમયની વાત કરવામાં આવી છે. સાહેબ, અમે જ્યારે ત્યાં ગયા ને ત્યારે તેઓ ગેમ રમી રહ્યા હતા, યાને કે રમત રમી રહ્યા હતા. ઓકે, એ તમારે વાક્ય બનાવવાનું છે. તો કે વાય આઈ વેન્ટ ધેર, જ્યારે અમે ત્યાં ગયા ત્યારે. તો કે ધે વેર પ્લેઇંગ ગેમ, ધે વેર પ્લેઇંગ ગેમ, તેઓ રમત રમી રહ્યા હતા. એટલે એ સમયમાં એની ક્રિયા કઈ ચાલુ હતી? તો કે પ્લેઇંગ ગેમ, રાઈટ છે. ઓકે, એટલે ભૂતકાળની ક્રિયા આ રીતે તમે યુઝ કરી શકાય. હવે એનું વાક્ય રચના કેવી હોય છે? હવે તમે લોકો જુઓ તો એનું ફોર્મેશન કેવું હોય, કેનું? તો કે ચાલુ ભૂતકાળનું, કરતા પ્લસ વોઝ અથવા વેર. ભૂતકાળ આવે એટલે વોઝ અને વેર આવે, પ્લસ આઈએનજી વાળું રૂપ. એ તો તમને ખ્યાલ જ છે, જ્યારે કોઈ પણ પ્રકારની ચાલુ ક્રિયા આવશે, ચાલુ જ્યારે કોઈ પણ પ્રકારનું ટેન્સ આવે ત્યારે ક્રિયાપદની પાછળ તમારે શું મૂકવાનું છે? આઈએનજી પ્લસ કર્મ અને અન્ય શબ્દ. એ તમને ખ્યાલ છે. ઓકે, હવે વોઝ અને વેરની આપણે મિત્રો વાત કરીએ. વોઝ ક્યાં લાગે અને વેર ક્યાં લાગે એ તમને ખ્યાલ જ છે, જસ્ટ પણ આપણે સમજી લઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલી જતા હોય છે વોઝ ક્યાં આવે ને વેર ક્યાં આવે. તો કે આઈ, તો આઈની સાથે વોઝ આવશે. શું આવશે આઈની સાથે? વોઝ. પછી તો કે હી, સી અને ઇટ, એની સાથે વોઝ આવશે. આટલું યાદ રાખજો, હી, સી અને ઇટ. હી, સી, ઇટ એટલે ત્રીજો પુરુષ એકવચન, થર્ડ પર્સન સિંગ્યુલર. ઈની જગ્યાએ કોઈ પણ નામ હોય વોઝ જ આવશે. સીની જગ્યાએ નામ હોય વોઝ જ આવશે. ઇટની જગ્યાએ નામ હોય વોઝ આવશે. એટલે આ બાબત તમારે ધ્યાનમાં લેવાની. આઈ વોઝ, હી, સી, ઇટ, વોઝ. પછી વેર ક્યાં આવશે? તો કે વેરની અંદર તમે લોકો જુઓ છો તો પહેલાં તો વી, પછી ધે અને યુ, એની સાથે વેર આવે. વી વેર, ધે વેર, યુ વેર. હવે ધેમાં કોઈ બે વ્યક્તિની વાત કરતા હોય તો પણ વેર જ આવે. ધ બોયઝ બહુવચન હોય તો પણ વેર જ આવે. તમને ખ્યાલ છે, વોઝ વેરની વાત આપણે એકદમ સ્પષ્ટ કરી દીધી તમને, વોઝ ક્યાં આવે અને વેર ક્યાં આવે. ઓકે મિત્રો, હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ તમે લોકો જુઓ છો, એની અંદર મેં તમે લોકોને પાંચ એક્ઝામ્પલ આપ્યા છે. જુઓ, ફાઇવ એક્ઝામ્પલ ગીવન. આઈ વોઝ પ્લેઇંગ એટ ધેટ ટાઈમ. આઈ વોઝ અને પ્લેઇંગ, હું રમી રહ્યો હતો. એટ ધેટ ટાઈમ એટલે તે સમયે. સાહેબ, તે સમયે મારી ક્રિયા કઈ ચાલુ હતી? તો કે રમવાની, યાને કે આઈ વોઝ પ્લેઇંગ એટ ધેટ ટાઈમ. એ તે સમય દરમિયાન હું રમી રહ્યો હતો. વાઇલ સી વોઝ રનિંગ, અહીંયા વોઝ અને રનિંગ. વાઇલ એટલે જ્યારે, સી વોઝ રનિંગ એટલે તેણી દોડી રહી હતી. જ્યારે તેણી દોડી રહી હતી ત્યારે શું થયું? તો કે સી મેટ અ ફ્રેન્ડ, તેણી એના એક મિત્રને મળી. હવે તમને એમ થાય કે સાહેબ આની અંદર તો બે ક્રિયા છે. યસ, ચોક્કસ બે ક્રિયા છે. એ વાક્યને આપણે જોયડું કે નાથી? તો કે વાઇલથી. પણ વાક્યની શરૂઆતમાં મેં વાઇલનો યુઝ કર્યો છે. વાઇલ વાક્યની વચ્ચે પણ તમે યુઝ કરી શકો છો. બે ક્રિયા છે. હવે એની અંદર અગાઉની ક્રિયા કઈ ચાલુ હતી? તો કે વોઝ રનિંગ, એ પહેલી ક્રિયા છે. તેણી દોડી રહી હતી એ સમયની અંદર. બીજી ક્રિયા કઈ બની? તો કે સી મેટ અ ફ્રેન્ડ. ખ્યાલ આવ્યો? તે એ સી મેટ એ ફ્રેન્ડ, તેણી એના એક મિત્રને મળી. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ. સાહેબ, હું ઘરે પહોંચ્યો ને ત્યારે મારી મમ્મી રસોઈ કરી રહી હતી. ખ્યાલ આવ્યો છે? હું જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે મારી મમ્મી શું કરી રહી હતી? રસોઈ. તો બે ક્રિયા થઈ, એક તો મમ્મીને રસોઈ બનાવવાની, બીજી ક્રિયા તમારે ઘરે પહોંચવાની. બે ક્રિયા થઈ છે. તો અગાઉની જે ક્રિયા જે ચાલુ હતી, પહેલેથી જે ક્રિયા ચાલુ હતી, કઈ ચાલુ હતી? તો કે મમ્મીને રસોઈ બનાવવાની. ઓકે,
પછી તમે ત્યાં પહોંચ્યા, એ ક્રિયા પછીની થઈ. હવે બીજી જે ક્રિયા થાય એને કહેવાય સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ, સાદા ભૂતકાળની ક્રિયા થઈ. અહીંયા પણ તમને ખબર જ પડી ગઈ, એમ ડબલ્યુ ટી એની જગ્યાએ મેં શું મૂકી દીધું, એમ ઈ ટી મેટ, એટલે સિમ્પલ આ પાસ્ટનું સેન્ટેન્સ બન્યું, સિમ્પલ પાસ્ટ. ઓકે સાહેબ, જ્યારે અમે ભણી રહ્યા હતા, વાઇલ વી વેર સ્ટડિંગ, જ્યારે અમે ભણી રહ્યા હતા ત્યારે ધ પ્રિન્સિપાલ કેમ, પ્રિન્સિપાલ આવ્યા, કમની જગ્યાએ શું થઈ ગયું, કેમ. ઓકે તમને ખબર પડી ગઈ છે, એ ક્રિયા હોય છે. હવે મેં જે તમને જે વાક્ય જે આપ્યું એનું આપણે ઇંગ્લિશ કરીએ. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે મારી મમ્મી રસોઈ બનાવી રહી હતી, આ આપણે વાક્ય જોઈએ છે. ઓકે, આઈ રીચડ એટ હોમ, યાદ રાખજો, સમજવાનો પ્રયત્ન કરજો. આઈ રીચડ હોમ વેન માય મધર વોઝ કુકિંગ, અહીંયા મેં વેનનો યુઝ કર્યો છે. ઓકે, વેનનો યુઝ પણ થાય છે, વાઇલનો પણ થાય છે. હવે સમજવાનું એ છે કે વાઇલનો યુઝ જે છે એ કેવી રીતે આવે, તો કે વાઇલ પછીનું જે વાક્ય આવે ને મિત્રો, યાદ રાખજો, વાઇલ પછીનું જે વાક્ય આવે ને એ ચાલુ ભૂતકાળનું આવે, એના પછીનું જે વાક્ય આવે એ સિમ્પલ પાસ્ટ આવે, એને કે સાદા ભૂતકાળનું આવે. હવે વેનની અંદર કેવી રીતે આવે, તો કે વેનની અંદર એની પહેલાંનું જે વાક્ય આવે, એની પહેલાંનું, એટલે કે વેન તમે વાક્યની વચ્ચે મૂકો છો તો એની પહેલાંનું વાક્ય આવે એ કેવું આવે છે, ચાલુ ભૂતકાળનું, અને એના પછીનું જે વાક્ય આવે એ સાદા ભૂતકાળનું આવે. એ પણ વાક્યનો આપણે અભ્યાસ કરીએ. નંબર થ્રી, ધ ટીચર વોઝ ટીચિંગ, ટીચર ટીચિંગ કરાવી રહ્યા હતા. વેન ધ બેલ રેંગ, ત્યારે શું બન્યું, તો કે બેલ વાગ્યું. હવે અગાઉની ક્રિયા તો આ ચાલુ જ હતી, ટીચરને એ પોતે ટીચિંગ તો કરાવતા હતા જ, પછીની ક્રિયા કઈ બની, તો કે બેલ વાગ્યો, રેંગ, રિંગની જગ્યાએ મેં શું મૂક્યું છે, રેંગ. એટલે તમારે એ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરો. તમને એમ થાય કે સર આ વેનવાળું વાક્ય મારે સ્ટાર્ટમાં મૂકવું છે, તો આ વાક્યને આમને આમ તમારે ઉપાડી લેવાનું, સીધું અહીં લઈ લેવાનું, વેન ધ બેલ રેંગ ધ ટીચર વોઝ ટીચિંગ, એ રીતે પણ તમે વાક્ય બનાવી શકો છો. ખ્યાલ આવી ગયો, ચાલુ ભૂતકાળનું વાક્ય આ રીતે બને. હવે નંબર ફોર, ધ બોયઝ વેર ટેકિંગ રેસ્ટ લાસ્ટ નાઇટ, વેર અને ટેકિંગ, કેમ કે અહીંયા બોયઝ છે, તો બોયઝ વેર ટેકિંગ રેસ્ટ, એટલે કે બાળ છોકરાઓ જે છે એ રેસ્ટ એટલે કે આરામ લઈ રહ્યા હતા, લાસ્ટ નાઇટ એટલે ગઈ રાત્રે. ઓકે, પછી અહીંયા તમે જુઓ, ધે વેર ગોઈંગ ટુ બોમ્બે, યાને કે તેઓ બોમ્બે જઈ રહ્યા હતા, યસ્ટરડે એટલે ગઈકાલે, ગઈકાલે સાહેબ તેઓ આ સમયે બોમ્બે જઈ રહ્યા હતા, એની ક્રિયા બોમ્બે જવાની ચાલુ હતી, ત્યારે એ લોકો રસ્તામાં હતા, પછી બાય પ્લેન હોય, બાય ટ્રેન હોય, બાય કાર હોય, એટલે ધે વેર ગોઈંગ, તેઓ જઈ રહ્યા હતા ક્યાં, તો કે ટુ બોમ્બે, યસ્ટરડે એટલે ગઈકાલે. ઓકે, હવે મગજની અંદર વાત એ આવે કે કીવર્ડ્સ કયા, તો ચાલુ ભૂતકાળનું જ્યારે વાક્ય હોય ત્યારે કીવર્ડ્સ કયા, તો કે પહેલી વસ્તુ એટ ધેટ ટાઈમ, ઓકે એટ ધેટ મોમેન્ટ, એ પણ આવશે. પછી વાઇલ અને વેન, આ બે તમારે ધ્યાનમાં લેવાના, જ્યારે વાક્યને જોડવામાં આવે ત્યારે આનો યુઝ થાય છે. બે વાક્ય જ્યારે બનાવવાનો હોય ને ત્યારે વાઇલ અને વેનનો યુઝ થાય. પછી યસ્ટરડે આવે, પછી લાસ્ટ વીક પણ મૂકી શકાય, ધીસ મોર્નિંગ પણ મૂકી શકાય, આ શબ્દોનો એની અંદર યુઝ થાય છે, આ એના કીવર્ડ્સ છે. ઓકે, નેક્સ્ટની અંદર આપણે જોઈએ નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. નકાર વાક્ય કેવી રીતે બનાવવાના હોય, તો વેરી ઇઝી. જ્યારે તમારે એ વાક્યને નકાર બનાવવું હોય ત્યારે સાવ સહેલું છે, એકદમ સાવ સહેલું છે. વાક્યને નકાર બનાવવા એટલે શું કરવાનું છે, તો કે જ્યારે વોઝ કે વેર હોય એના પછી તમારે નોટ મૂકી દેવાનું, બસ બીજું કાંઈ નથી કરવાનું. વોઝ કે વેર પછી શું મૂકવાનું છે, નોટ. પછી તો કે આઈએનજી વાળું રૂપ એમને મજા આવશે, એમાં કાંઈ ફેરફાર કરવાનો છે નહીં. ગોઈંગ હોય તો ગોઈંગ જ રાખવાનું, લર્નિંગ હોય તો લર્નિંગ જ રાખવાનું, ફક્ત શું મૂકવાનું છે,
નોટ, વોઝ કે વેર પછી નોટ. મેં તમને અહીંયા બે વાક્યો આપ્યા છે, ડાયરેક્ટ આપ્યા છે. જુઓ, આઈ વોઝ નોટ સિંગિંગ એ સોંગ એટ ધેટ ટાઈમ. સાહેબ, તે સમયે હું ગાઈ રહ્યો નહોતો. એ સમયમાં મારી ક્રિયા જે છે એ ગીત ગાવાની નહોતી. એટલે જ આપ્યું જો, આઈ વોઝ નોટ સિંગિંગ, હું ગાઈ રહ્યો નહોતો એ સોંગ એટલે ગીત, એટ ધેટ ટાઈમ એટલે તે સમય. અહીંયા વોઝ પછી શું મૂક્યું છે? નોટ. આટલું યાદ રાખો. સેકન્ડ, સી વોઝ નોટ ક્લિનિંગ અ રૂમ ધીસ મોર્નિંગ. આ સવારે સી વોઝ નોટ ક્લિનિંગ, તેણી સાફ કરી રહી નહોતી. અ રૂમ એટલે કે રૂમ, અહીંયા મેં ધીસ મોર્નિંગનો આપ્યો છે, એનો પણ યુઝ એની અંદર કીવર્ડ્સમાં થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે વોઝ પછી નોટ, વેર હોય તો વેર પછી નોટ મૂકવાનું છે. સહેલું સમજાઈ ગયું મિત્રો? ઓકે, હવે જુઓ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, એને કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો શું કરવાનું? તો વેરી ઇઝી, વાક્યની શરૂઆત તમારે વોઝ કે વેરથી કરવાની. ધે વેર હોય તો વેર ધે, હી વોઝ હોય તો વોઝ હી, પ્રિયા વોઝ હોય તો વોઝ પ્રિયા, પછી આ ઇન્જીવાળું રૂપ, સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઇઝી. એક્ઝામ્પલ, વોઝ રાજ વોચિંગ ટીવી? શું રાજ ટીવી જોઈ રહ્યો હતો? એવું તમારે કહેવું હોય ત્યારે અહીંયા તમારે પ્રશ્ન વાક્ય બનાવવું પડે અને પાછળ પ્રશ્નાર્થની નિશાની આવે. હવે એને તમારે એફિર્મેટિવ બનાવવું હોય, વિધાન બનાવવું હોય તો શું કરો? તો કે રાજ વોઝ વોચિંગ ટીવી. થઈ ગયું છે, ખ્યાલ આવી ગયો? રાજ વોઝ નોટ વોચિંગ ટીવી નેગેટિવ બની ગયું છે. વેર ધે બાઈંગ બુક્સ? અહીંયા મેં વેર ક્યાં મૂક્યું છે? આગળ કેમ કે પ્રશ્નાર્થ વાક્ય છે. વેર ધે બાઈંગ, શું તેઓ ખરીદી રહ્યા છે? બુક્સ એટલે ચોપડી. શું તેઓ ચોપડી ખરીદી રહ્યા હતા? એ સમયમાં એની ક્રિયા ચોપડી ખરીદવાની હતી, ચાલુ હતી. એ સમયમાં જ્યારે તમે રસ્તા ઉપરથી નીકળ્યા ત્યારે શું તેઓ બુક્સ ખરીદી રહ્યા હતા? એ ક્રિયા છે. એટલે આ બાબત તમારે ધ્યાનમાં લેવાની છે મિત્રો, ધ્યાનમાં લેવાની છે. ઓકે, અહીંયા આ તમારો જે છે એ ચાલુ ભૂતકાળનો જે કંઈ ટેન્સ છે એ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. વધુમાં વધુ સતત પ્રેક્ટિસ કરતા રહો. નેક્સ્ટ તમારો વિડીયો આવશે, એ આવશે ચાલુ ભવિષ્યકાળ. ધોરણ 9-10ની અંદર આ ટેન્સ બહુ અતિ મહત્ત્વના છે, એટલે દર વખતે જ્યારે વિડીયો તમારી સામે આવે ત્યારે સંપૂર્ણ વિડીયો એન્ડ તક દેખના હે. ખ્યાલ આવી ગયો? તો તમને પૂરેપૂરું માહિતી મળશે, પૂરેપૂરું નોલેજ મળશે, સમજાશે. વચ્ચેથી તમે જતા રહો તો પછી બાકીનું જે છે એમનું પડ્યું રહીએ, એટલે આપણા મગજની અંદર એ વાત આવે નહીં. જ્યારે એનો યુઝ થાય ત્યારે તમને લોકોને આવડે નહીં, એટલે એ બાબત પણ તમારે ધ્યાનમાં લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે WH ક્વેશ્ચન વાળા આવે તો શું કરવાનું? તો કે હું તે વાક્ય બનાવતા હોય તો હું વોઝ વોચિંગ ટીવી એટ ધેટ ટાઈમ, તે સમયની અંદર ટીવી કોણ જોઈ રહ્યું હતું? એટલે હું વોઝ વોચિંગ આવે. ઓકે, વેર વેર ધે ગોઈંગ, તેઓ ક્યાં જઈ રહ્યા હતા? બરાબર છે. વેર પછી વેર, પહેલું વેર કહ્યું તો કે WHERE વેર, પછી વેર ધે ગોઈંગ, ક્યાં જઈ રહ્યા હતા, તેઓ શું કરી રહ્યા હતા? તો વોટ વેર ધે ડુઈંગ, શું કરી રહ્યા હતા, એવી રીતે WH ક્વેશ્ચન પણ બને. ઓકે મિત્રો, આનો યુઝ તમારે વારંવાર થવાનો છે, એટલે વારંવાર તમારે આની પ્રેક્ટિસ કરતી રહેવાની છે. અસ્તુ વિદ્યાર્થી મિત્રો.